હેલો ઓલ અસમ સ્ટુડન્ટ્સ, અસમ વિજ્ઞાન ચેનલમાં તમારું બધાયનો સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ એઝ યોર ડિમાન્ડ શ્વસન તંત્રની. તો હાલો લેક્ચરને આપણે સ્ટાર્ટ કરીએ અને આકૃતિના એના ભાગોને સમજીએ અને એની બાબતોને વિગતે જાણવાનો પ્રયત્ન કરીએ. આ પ્રયત્નની સાથે કહી દઉં કે મનુષ્યના શ્વસન તંત્રની આકૃતિ મોસ્ટ ઓફ પૂછાતી નથી અને પૂછાય એવા ચાન્સીસ છે. એની અંદર તમને નામ નિર્દેશન ને એવું પૂછે છે અને છતાંય આપણે એનો ડાયાગ્રામ ચાર્ટ છે એના આપણે તમે જે રીતે હું ડ્રો કરતો અને તમે એને જોઈ શકો અને શીખી શકો એવું વિડીયો તૈયાર કરવાની તૈયારીમાં છે. મજે ઓકે, કેમેરાનું એડજસ્ટમેન્ટ છે ભાઈને શીખવું પડે અને એની અંદર પછી આ મોબાઈલ એટલે આપણો કેમેરો છે ધાડ દર પડી ન જાય ને ધ્યાન રાખવું પડે. ભેગે ભેગું ટાઈમિંગ છે તમને ખબર છે કે પ્રોપર આપણી જળવાતી નથી. જે સિક્વન્સ ની આપણે તમને વાદો કરેલો હતો કે હા આ રીતે તમને સિરીઝ પ્રાપ્ત થાય એ રીતે આપણે નથી તમને દઈ શકતા. થોડુંક રોળવી લેવું, તમારો કાઇન્ડ સપોર્ટ છે એ છે સાથે, એટલે આપણે ચેનલ ની અંદર વિડીયો રેગ્યુલર અપલોડ તો કરશું જયારે જયારે ટાઈમ જળે ત્યારે. ચાલો હવે આપણે વાત કરીએ શ્વસન તંત્ર ની. સરસ મજાનું આપણે હેડિંગ લખી નાખીએ એટલે આપણે ખબર રહે કે કેની વાત કરતા હતા. હવે આપણી પાસે જે આકૃતિ આવે છે એના જુદા જુદા ભાગો છે એને જોઈ લઈએ. હંમેશા આકૃતિના નામ નિર્દેશન કરતી વખતે તમારે એકદમ સીધા એરોનો ઉપયોગ કરો. આને કહેવાના આવે છે આપણી આન પાન શાન, આપણું નાક. અહીંયા આવેલું છે હું જેનાથી બક બક કરું છું એ આપણું મુખ. આને કહેવામાં આવે છે ગળું અથવા તો ગળાનો ભાગ. અંદરની બાજુએ જે આવેલો આ ભાગ છે જે ઉપસેલું ત્રિકોણીયું હોય એ છે સ્વરયંત્ર. એનાથી સેજ જો તમે ઉપરની બાજુએથી વાત કરો તેને કહેવાય કંઠ નળી અને એની નીચેની જે નળી બાજુ આપણે આવી જાવ તો એને કહી દેવામાં આવે શ્વાસ નળી. હવે અહીંયા આપણે છાતીનો ભાગ આવે કે જેની અંદર ફેફસાની બે જોડ આપેલી છે. બહુ એરો નહીં ખેંચું નહીં તો આકૃતિ તમને યોગ્ય નહીં દેખાય. અહીંયા જે આવેલી આ રચના છે એને કહેવામાં આવે છે વાયુ કોષ્ઠ. અહીંયા જે તમને આ નખ જેવા ખૂની પંજા લાગે એ પંજા નથી, એ છે આપણી અંદર આવેલી પાસળીઓ. નીચે આવેલો જે ભાગ છે એને કહેવાય છે ઉરોદર પટલ. બસ, અને આ આપણા માટે થઈ અને શ્વસન તંત્ર થયું. વધારાનું એક્સ્ટ્રા થોડુંક તમને કહી દઉં તો અહીંયા એક્ઝેક્ટ આપણા ડાબા ફેફસાની નીચેના ભાગમાં આવેલ આ જે રચના છે એને કહેવામાં આવે છે હદ ખાંચ. એટલે ખાંચાની હદ થઈ ગઈ એમ નહીં, એ આપણા હૃદય માટેની ખાંચ છે. ભગવાને ન્યા આપણા હૃદયને ગોઠવીને રાખેલું છે અને ન્યા હૃદય મૂકવાનું ભૂલાઈ ન જાય એટલે ભગવાન પહેલેથી જગ્યા રાખે છે જેથી કરી અને પછી એને ગોઠવી દેવાનું. એટલે આ ભગવાનની બુદ્ધિ છે એટલે ભગવાને એવું કામકાજ કરેલું છે. અને આપણું હૃદય છે એના ઉપર એક્સ્ટ્રા વજન ન આવે એટલા માટે જ આપણા ડાબી બાજુના ફેફસાનું વજન જમણી બાજુના ફેફસા કરતા માઇનોર ઓછું હોય છે જેથી કરી અને હૃદય ધબકતું હોય તો એના ઉપર પહેલેથી ઓલો બોજો ન લાગે એટલે આ અસર ન થાય. ભગવાને બહુ બુદ્ધિ વાપરી અને ટેકનિકલી આપણે એડવાન્સ લેવલે બનાવવાનું કામ કર્યું. તો હવે શ્વસન તંત્ર છે એ આખે આખું ત્રણ ભાગમાં વહેંચાયું. ત્રણ ભાગનું વર્ણન તમને ટનાટન યાદ રહે એટલે શ્વસન તંત્ર કમ્પ્લીટ. એ ત્રણ ભાગ ક્યાં? તો કે એમાં પહેલો વહેલો ભાગ આવે છે એ છે નસકોરા. બીજો ભાગ આવે છે એ છે ગળાનો ભાગ અને ત્રીજો આવે છે એ છે ફેફસા. ચાલો સૌથી પહેલા વહેલા વાત કરીએ કે ભાઈ નસકોરાની અંદર કયો કાર્યક્રમ છે. તો કે હવાને પ્રવેશવા માટેનો પ્રવેશ દ્વાર એટલે નસકોરા. શ્વાસ લેવા માટે આપણે નાકનો ઉપયોગ કરીએ છીએ એવું હું માનું છું. જો કોઈ વ્યક્તિ મુખનો ઉપયોગ કરતા હોય તો ખોટું છે ભાઈ, મુખનો ઉપયોગ ન કરવો. અને હમણાં તો કોરોના સમયગાળો છે એટલે મુખ છે એના ઉપર આવરણ આવી જાય છે એટલે વાંધો નથી. પણ એમણી મેં નોર્મલ ડે લાઈફ જો સ્ટાર્ટ થઈ તો મુખથી શ્વસન બને ત્યાં સુધી ટાળવું, મુખને બંધ રાખવું. કારણ કે આપણા નસકોરામાં બધી વ્યવસ્થાઓ છે કે એનું ફિલ્ટ્રેશન થાય, ગળામાં એવી વ્યવસ્થા નથી.
એટલે નસકોરાની અંદર આવે હવા માટેનો પ્રવેશ દ્વાર છે. હાલો રે હવા ન્યાથી પ્રવેશી ગઈ, પણ આ હવા પ્રવેશી છે એટલે એની અંદર ધૂળ આવી ગઈ, રજકણો આવી ગયા, આ બધું મિક્સચર થઈને આવે છે. તો મેં તો કીધું ને ફિલ્ટરની વ્યવસ્થા છે, તો આ વ્યવસ્થા કઈ રીતે, તો કે નાકની અંદરની સપાટી બાજુ નાના નાના એવા સૂક્ષ્મ રોમ આવેલા છે, જેને નાકની અંદર આવેલા સૂક્ષ્મ વાળ કહી શકો, જે હું કહે તો કે ધૂળ કે રજકણો જો આપણા શ્વસન તંત્રની અંદર આવે તો એને અટકાવવાનું કામ કરે છે, આ રજકણોને અટકાવી દેશે. હવે આ કામ ઈ કરી નાખે છતાંય બીક તો રહેવાની જ છે, કે ભાઈ બેક્ટેરિયા છે કે એનાથી નાના એવા સૂક્ષ્મ જીવો છે ઈ અંદર ભયા ગયા, તો એને અટકાવવા માટે નાકની અંદરની બાજુએ સ્લેશમાં આવેલું છે, અને અંદરની બાજુ આવેલું સ્લેશમાં છે ઈ અંદર આપણા શરીરમાં શ્વસન તંત્રના બીજા ભાગોમાં જાતા પ્રવેશતા અટકાવી દે, જેથી કરી અને આપણા શરીરની અંદરની બાજુ આવા બેક્ટેરિયા ઘૂસે નહીં. આટલી જવાબદારી જ આપણું નાક ઉપાડી લે છે, એટલા માટે નાકથી શ્વસન કરવું જોઈએ એવું હું માનું છું. તમે માનતા હો તો સારું. હાલ એના પછી આપણે વાત કરવાની છે બીજો ભાગ, અને બીજો ભાગ કયો છે, તો કે આપણો ગળાનો ભાગ. તો આપણે વાત હવે કરીએ ગળાનો ભાગ. તો ગળાના ભાગની હવે વાત કરીએ, તો અહીંયા ગળાના ભાગની અંદર ત્રણ વસ્તુઓ આવે છે. કઈ કઈ છે, જો આકૃતિમાં દેખાય જ છે, બોલતા જાઓ, બોલશો તો આવડશે, બોલજો. તો કે કયો કયો ભાગ છે, તો કે કંઠ નળી, સ્વરયંત્ર, શ્વાસ નળી. ફરી પાછા નામું બોલું જાઓ, ભેગા બોલો, કંઠ નળી, સ્વરયંત્ર અને શ્વાસ નળી. આ ત્રણેય ભાગ જયારે ભેગા થાય ત્યારે ગળાનો ભાગ બને છે. તો કે ગળાના ભાગમાં કઈ ત્રણ રચના આવેલી, તો નામ બોલી જવાલો સરસ મજાના, મોઢે બોલો, નો યાદ આવે તો આકૃતિમાંથી, કંઠ નળી, સ્વરયંત્ર અને શ્વાસ નળી. ત્રણેય નામ યાદ રહી ગયા હોય તો ખૂબ જ સરસ. હવે આપણે વાત કરવાની છે આનાથી આપણો ગરદનનો ભાગ તૈયાર થયો, ગળાનો ભાગ તૈયાર થયો. પેપરમાં લખો ત્યારે ડોકું શબ્દ નહીં બોલવાનું, કારણ કે એ શબ્દ છે એ થોડો કષ્ટ વ્યસ્ત લાગે, એનાથી એમ લાગે કે છોકરા ડાકું બની ગયો. તો હવે આ ગળાના ભાગની અંદર આપણે વાત કરશું શ્વાસ નળીની. તો શ્વાસ નળી છે એ શું છે, તો કે શ્વાસ નળી અહીંથી જો સ્ટાર્ટ થઈ છે, કારણ કે શ્વાસ નળી છે એના ઉપર જો રિંગ 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 આવેલી છે. આ હાથમાં પહેરવાની વીંટી નથી, એટલે એમ નહીં વિચાર કે હા એ આપણા ગળામાં કેટલી બધી કાઢી. આ જે રિંગ જેવી રચના છે એ આપણા જ શરીરના હાડકાના બે પ્રકાર, એક છે કાસ્થિ અને એક છે અસ્થિ. કાસ્થિ છે એ આપણા શરીરના મજબૂત હાડકાઓને બનાવે, ભાઈના શરીરને નહીં, ભાઈના નહીં, તમ વર્તી ગયા. કાસ્થિ છે એ આપણા શરીરની અંદર છે એ એકદમ નાજુક હશે, જ્યારે અસ્થિ છે એકદમ મજબૂત હાડકાઓને તૈયાર કરે. એટલે અહીંયા આપણે જો મજબૂત હાડકું હોત તો જેવી રીતે હાથ આમથી આમ જ હલે છે, અહીંથી આમ થઈ જાય તો એ તૂટી ગયો કહેવાય, એમ ગરદને આમ જ રહે, હલી ન શકે. એટલા માટે જ લચીલા એવા હાડકા એવા કાસ્થી અહીંયા રાખેલા છે, અને આ કાસ્થીની વલયમય રચના આપેલી છે. હવે વલય એટલે શું, તો કે રિંગ બને એવી ઘુમાવદાર રિંગ કા ભગવાને આપી, તો એક જ રીઝન, તમને ખબર જ છે કે આપણે બક બક કરતા હોય તો આપણે ડોકીને હલાવી પડે, અને એમણી જો મનુષ્યનું તમને અંતઃકંકાલ થોડુંક એવું યાદ હોય તો અહીંયા આપણું મસ્તિષ્ક અને અહીંયા આપણો કરોડરજ્જુ એના આધાર માટે થઈને મણકાની એકાદો જ સેટ અહીંયા પૂરો પડે છે, એના સિવાય કાંઈ વધારે નથી. તો આપણી ડોકી છે આમ આમ થાયા રાખે જ બોલો ને તો, એટલે ભગવાને પહેલેથી જ કાસ્થિની વલયમય રચના આપી દીધી. કાસ્થિ છે એને ટટ્ટાર રાખે, અને વલયમય રચના છે એ નળીને પોતાની જગ્યાએ ગોઠવીને રાખે, અને આ વલયમય રચનાના લીધે જ આપણે શ્વાસને કદાચ રોકીએ અથવા બોલતા બોલતા શ્વાસ લઈએ તોય આપણો શ્વાસ આપણા ફેફસામાં સલવાઈ નથી જતો અને ગળાની નળી બ્લોક નથી થતી. એટલે કાસ્થિની વલયમય રચના શ્વસન માર્ગને રૂંધાતો અટકાવે.
તમે એકાદ બે મિનિટ માટે તમારા શ્વાસને રોકી દો તો એ ક્યારે એવું થયું છે કે હા માથું મોટું થવા માંડ્યું કારણ કે હવે હું થયો હવા છે એ અંદર ન જતી એટલે અહીંયા ડાયરેક્ટ ટાયરમાં મોરલો થઈ ગયો અને ફાટ દરન ફૂટી ગયો નહીં નહીં થાય ડોન્ટ વરી આ બધી કાળજી છે આ કાસ્તીની વલયમય રચનાએ રાખી લીધી ના આપણા માટે થઈને ગળાનો ભાગ પૂરો હવે એન્ટ્રી ક્યાં કરી લેવાની તો કે ફેફસાના ભાગની અંદર તો ફેફસાના ભાગની અંદર કઈ કાર્યવાહી થાય તો કે જો ફેફસામાં આપણે એન્ટ્રી મારી ફેફસામાં જેવી આપણે એન્ટ્રી મારશું ને એટલે ત્યાંથી આપણું કામકાજ શરૂ ફેફસા છે એ ક્યાં આવ્યા તો કે છાતીના ભાગમાં છાતીના ભાગ માટે થાય અને શબ્દ વાપરે છે ઉરસીય ગુહામાં હાલો ન્યા પૂગી ગયા છે હવે ઉરસીય ગુહામાં પૂગી અને ડાયરેક્ટ બે ભાગમાં વિભાજિત થઈ જાય કારણ કે મારા ખ્યાલ મુજબ ભગવાને બધાય છે ને ધરતી ઉપર મનુષ્ય જાતિ પ્રાણી જાતિ બે ફેફસા આપ્યા એક ફેફસા આપણું કામ નથી થતું ભાઈ એટલે બે ફેફસા લખવા હો એટલે આ ઉરસીય ગુહા એની અંદર ડાયરેક્ટ શ્વાસનળી વિભાજિત થશે અને વિભાજિત કેટલામાં થાય તો કે બે ફેફસાની અંદર થશે બે ફેફસાથી આઈ કહી દઉં છું આટલો ઇન્ટરેસ્ટિંગ ટોપિક ને આપણે સમજીએ છીએ અને આટલો બરાબર જો તમે સમજી ગયો તો આજના કોમેન્ટ સેક્શન ની અંદર આપણે બે ક્વેશ્ચન તમને પૂછશું એક નો જવાબ તો ધડાધડ છોકરાઓ આપી દઈશ બે ક્વેશ્ચન એટલે હવે આપણે જોવું છે કે નોલેજ તમારું ઇન્ક્રીઝ કેટલું થાય છે એટલે આપણે મેક્સિમમ ક્વેશ્ચન છે તમે અટેન્ડ કરી શકો ને તમને મેક્સિમમ માર્ક જડે એટલે બે ફેફસા આવેલા છે સરસ મજાના એવા આ બે ફેફસાઓ છે એની અંદર આ શ્વાસ નળી ગઈ શ્વાસ નળી નાની થાય તો એને શ્વાસ વાહિની કહેવાય અને આ શ્વાસ વાહિની છે એ એનાથી નાની રચના બનશે ઈ છે શ્વાસવાહિકા મેં જે લાઈન કીધી એને કરેક્શન કરાવું છું કે પેલા હું કીધું મેં શ્વાસ વાહિની ક્યાંથી આવી હતી તો કે શ્વાસ નળીમાંથી શ્વાસ નળી છે એ શ્વાસવાહિની બની ગઈ અને શ્વાસવાહિની છે એ આગળ જતા હું બની ગઈ શ્વાસવાહિકા મોટી નળી આગળ ગઈ એટલે નાની નળી અને આ બની ગઈ એનાથી ને નાની નળી અને આ રીતે શ્વાસવાહિકા છે એ ફુગ્ગાની થપ્પી જેવી રચનામાં ખુલે જેને કહેવામાં આવે છે વાયુકોષ્ઠ હવે આ વાયુકોષ્ઠ આપણા છાતીની અંદર રહેલા છે કે જે રુધિર કેશિકા યુક્ત છે પહેલેથી રુધિરને ધરાવે છે અને આ રુધિર કેશિકાઓ છે એની અંદર આપણું શરીર લોહીને ઉમેરે અને આ લોહીમાં એક દ્રવ્ય છે જે કયું છે તો કે આપણા શરીરમાં આવેલું શ્વસન રંજક દ્રવ્ય જેનું નામ છે હિમોગ્લોબિન હવે હિમોગ્લોબિન ની ખાસિયત છે કે એને એક પદાર્થ પ્રત્યે બહુ આકર્ષણ છે જેવો એ પદાર્થ ને જોઈ ને એટલે ડાયરેક્ટ હરખાઈને ઠેકોળો માર દે કે હાલાલાલ ભાઈ મારી ભેગો આવતો રે અને એ કોણ છે તો કે ઓક્સિજન ઓક્સિજન પ્રત્યે એને અત્યંત આકર્ષણ છે ઓક્સિજન ને જ્યારે ઉમેરે છે ત્યારે એમાં રહેલો વધારાનો CO2 છે એ અદ્રાવ્ય રહે એટલે ડાયરેક્ટ આ CO2 ત્યાંથી દૂર થાય એને ભગાડી દે તું ભાઈ જા બેટા ઓટુ ને લઈ લીધો CO2 ને દૂર કર્યો એટલું કામ કર્યું અને આપણા ફેફસા આટલું ધરખમ ખામ યોગ્ય રીતે કેમ કરી શકે છે તેનું એક જ રીઝન છે તો કે આપણા ફેફસા છે એની પાસે 80 મીટર નો વર્ગ આવડી મોટી સપાટી આવેલી છે છતાંય આપણી છાતી ની અંદર બધું સમાઈ જાય તેનું એક જ કારણ આ બધા એટલે બધાય પટ્ટા એકબીજા સાથે ગૂંચળામય રીતે એકદમ ગળી બનાવી અને ગોઠવવામાં આવ્યા છે અને આ જ ફેફસા એટલા સરસ મજાના કામ કરે અને લોકો એને બીડી સિગરેટ ને ચીવાજી ની જોડી ફૂકી ફૂકી મહાન વ્યક્તિ નામ કેની એ છોડી દે છે અને ફૂકી ફૂકી અને ડાયરેક્ટ ફેફસા ને ખલાસ કરી નાખે આ સપાટીનું મૂલ્ય ઘટી જાય શ્વસન ક્ષમતા ઉપર અસર થાય પછી સ્પીડ થી દોડો તો હાપી જાઓ જોર થી બોલો તો હાપી જાઓ શરીરની કાર્યક્ષમતા ઘટી જાય આટલું આજના લેક્ચર ની અંદર આપણે જોયું આ હતું આપણું શ્વસન તંત્ર થોડુંક આપણે એક્સ્ટ્રા પણ કહી દઈએ જયારે કોઈ પણ વ્યક્તિ છે એને આપણો ક્રાઇમ પેટ્રોલ નો એપિસોડ આ એવું સમજી લેવું કે જયારે કોઈ પણ વ્યક્તિ છે એનું ગળું દબી અને એની મૃત્યુ કરવામાં આવે છે
ત્યારે કેવી સ્થિતિ હોય તો કે જ્યારે નું ગળું દબાવવામાં આવે ત્યારે શ્વાસ નળી છે એ દબાય છે હવે આપણે તો કીધું કે કાસ્થી છે ભાઈ હાડકા છે બ્લોક નથી થતા ત્યારે એ વ્યક્તિએ એટલું દબાણ કરેલું હોય કે કાસ્થી છે એની ખાસિયત છે કે લચીલા હાડકા છે આપણું નાકનું ટેરવું કરોડરજ્જુનો સૌથી ઉપરનું મણકું આ બધાય લચીલા હાડકા છે આજ લચીલા હાડકાનું હોવાના લીધે જો હદ કરતા વધારે દબાણ દેવામાં આવશે ને તો કાસ્થી દબાશે જેનું પરિણામ એમ થશે કે હવા દાખલ નહીં થાય પણ એ દબાય છે પણ એને દબાવવા વાળો કોણ છે એનું એ પોતે એવિડન્સ સાચવી રાખે છે ભાઈ કઈ રીતે તો કે આ કાસ્થીની વલયમય રચના ઉપર જે તે વ્યક્તિ છે એની આંગળીઓની છાપ છે એ સ્પષ્ટપણે બેસી જાય હવે એ છાપ છે કે આ હાડકા છે એટલા માટે પોતાની પાસે રાખી લઈ છે જ્યારે પછી આ વ્યક્તિના ગળાના ભાગનો એક્સરે કરાવવામાં આવે એટલે એક્ઝેક્ટ ઈ વ્યક્તિની આંગળીઓ છે એની છાપ દેખાય બસ હવે પોલીસ ઓફિસરે ઈજ જે જે શંકાસ્પદ લોકો છે એ લોકોના હાથનો એક્સરે કરી અને આંગળીઓને મેચ કરવાની છે જેવી આંગળી મેચ થઈ જશે એટલે ડાયરેક્ટ જ આ વ્યક્તિ પકડાઈ જશે તો બસ આ માહિતીની સાથે આજના લેક્ચરનો આપણે એન્ડ કરીએ જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો વધારેમાં વધારે શેર કરો અને આ નવી માહિતી જાણી અને કાંઈ આવું નવું લાગેલું હોય તો કોમેન્ટમાં જણાવજો તમારા જવાબની રાહ તો હું કોમેન્ટમાં જોવા જ છું થેન્ક યુ